આર ગુજરાત ડોટ કોમ આ ખોલી નાખવાની છે ખોલ્યા બાદ એટલે તમને આ ઇન્ટરફેસ જોવા મળશે તમે થોડા નીચે સ્ક્રોલ બાર કરશો એટલે જો તમે મોબાઈલમાં ખોલેલું હોય તો તમારે અહીંયા ત્રણ લાઈન ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યાં ઓનલાઈન અરજી આવશે ત્યાં ઓનલાઈન અરજી ઉપર ટચ કરવાનું છે ઓનલાઈન અરજી ઉપર તમે જેવા ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતના એડિટ અને વ્યૂ એપ્લિકેશન ખોલી જશે બરાબર જેની અંદર તમારા એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ બાળકની એ નાખવાની છે પ્રોપર રીતે જ્યારે નાખશો અને સબમિટ બટન ઉપર તમારે શું કરવાનું છે ક્લિક કરવાનું ત્યારબાદ તમે આવા ટેબ ઉપર આવી જશો જેની અંદર તમે ફોર્મ એ ફોર્મ બી આ લોક કરેલા છે એ તમે તમે એની અંદર કંઈ પણ ફેરફાર ફર નહીં કરી શકો તમારે માત્ર આ એક જ ઓપન થયેલું હશે નીચે તમારે શાળા બતાવતી હશે તમે નીચે સ્ક્રોલ કરશો એટલે જે પે આપે જે એ વખતે એડ કરેલી હોય ત્યાં એડ કરી શકો બટન દ્વારા પણ તમે અહીંથી વધારે બીજી પણ એડ કરી શકો છો બરાબર બીજું સાઈડમાં તમે જેટલી સિલેક્ટ કરેલી છે પ્રથમ રાઉન્ડમાં એ તમને અહીંયા સાઈડમાં બતાવશે જેટલી પણ સિલેક્ટ કરેલી હશે સાઈડમાં બતાવશે બરાબર બીજી એક મહત્વની વાત એ જોઈએ અહીંયા જે શાળાનું લિસ્ટ આપેલું હશે તેની અંદર તમારે શાળાનો જે તે ડાયસ નંબર શાળાનું નામ બરાબર અને એ આપણા ઘરથી કેટલા કિલોમીટર દૂર આવેલી છે કે નજીક છે એ તમને અહીંયા બતાવશે એનું બોર્ડ કયું છે સીબીએસઈ છે કે જી એસ બી છે બરાબર ત્યારબાદ છે ટાઈપ ઓફ એજ્યુકેશન અને પછી આવશે તમારા નંબર ઓફ સીટ તો જેટલી સીટ ખાલી હશે આ આરટીની જેટલી જે શાળામાં સીટ ખાલી હશે એ અહીંયા બતાવશે અહીંયા એક શાળામાં આ જે શાળા છે એમાં એક સીટ ખાલી છે ત્યારબાદ નીચે જોઈએ તો જુઓ અહીંયા પણ એક સીટ ખાલી છે અને એક ઘરથી કિલોમીટર દૂર છે તેવી જ રીતના જોશો ત્રણ જગ્યા ખાલી છે આ જે શાળા છે પણ એ ઘરથી બે પોઈન્ટ ચૌદ કિલોમીટર દૂર છે અને એનું માધ્યમ પણ એનું માધ્યમ પણ ચેક કરવાનું છે અને તમે એ પણ ચેક કરી શકો છો બીજું ક્યાં કેટલી શાળા છે તો કે તમારે અગિયાર શાળા મેક્સિમમ બતાવે છે એટલે કે અગિયાર શાળા છે અગિયાર શાળામાંથી તમે ક્લિક કરી અને તમે સાઈડમાં તમે આને પ્લસ બટન દબાવશો એટલે સાઈડમાં ક્લિક થઈને આવી જશે બરાબર તો આવી રીતના તમારે શાળા પસંદગી કરવાની છે અને નીચે નેક્સ્ટ બટન આવશે એ નેક્સ્ટ બટન ઉપર તમારે ક્લિક કરવાનું છે શાળા પસંદગી થઈ ગયા બાદ તમારે ફરજિયાત તમે નેક્સ્ટ આપશો એટલે કન્ફર્મ બટન આવશે બરાબર ત્યાં અરજી આખી તમે ચેક કરી લેવાની છે અને કન્ફર્મ પછી કરી નાખવાનું છે કન્ફર્મ નહીં કરો તો આપની અરજી છે કન્ફર્મ નહીં થઈ ગણાય એટલે તમારે શાળા પસંદગી માટે અરજી કન્ફર્મ કરવી ફરજિયાત છે એટલે ખાસ કરીને છે અરજીને તમે કન્ફર્મ કરી નાખજો એ ભૂલતા નહીં એડમિશન મળશે ક્યારે તો કે ત્રીસ તારીખ બાદ છે એ થોડા સમય પછી આખું મેરિટનું એનાલિસિસ થશે જે પ્રમાણે પ્રથમ રાઉન્ડમાં જેવી રીતના થયું કેટેગરી પ્રમાણે તેવી રીતના એનાલિસિસ થશે મળવા બાળકને એડમિશન જો આપના બાળકને મળવા પાત્ર હશે તો ફરી પાછો એડમિટ કાર્ડનો મેસેજ આવશે નહીતર એવું લખેલું છે કે આ રાઉન્ડમાં આપના બાળકનો પ્રવેશ શક્ય બન્યો નથી તો આવું મેસેજ આવે અને ત્રીજા રાઉન્ડની કોઈ ખાતરી છે નહીં જગ્યાના આધારે હશે જો જગ્યા એક પણ ખાલી હશે તો પણ ત્રીજો રાઉન્ડ બહાર પડી શકે એટલે કે ત્રીજા રાઉન્ડમાં કેટલી જગ્યા ખાલી છે આપના જિલ્લામાં એ આધારે ત્રીજો રાઉન્ડ બહાર પડી શકે આપને ખ્યાલ આવી ગયો હશે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને અન્ય મિત્રોને શેર કરો